હેલો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ પેસિવ વોઇસમાં આપણે પહેલા ભાગની અંદર સાદું વર્તમાનકાળ અને સાદા ભૂતકાળને એવીમાંથી પીવીમાં રૂપાંતર કેવી રીતે કરાય એની વાત કરી. આજે આપણે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપણને ખબર જ છે કે એવીમાંથી પીવીમાં રૂપાંતર કરવું હોય તો કર્તાને કર્મના સ્થાને અને કર્મને કર્તાના સ્થાને લઈ જવું પડે. તો સાદો ભવિષ્યકાળ હોય તો એને આપણે કેવી રીતે એવીમાંથી પીવીમાં રૂપાંતર કરી શકીએ? તો વિધાન વાક્ય હોય તો સાદા ભવિષ્યકાળની વિધાન વાક્યની રચના એવીની કેવી થાય? તો સબ્જેક્ટ પ્લસ ભવિષ્યકાળ છે એટલે વિલ અથવા સેલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો. V1 એટલે તમને ખબર હોવી જોઈએ, પાંચ રૂપો યાદ. ટેન્સ આવે કોઈ પણ જગ્યાએ એટલે તમને આ પાંચ રૂપો યાદ આવવા જોઈએ. V1, V2, V3, V4 અને V5. એને પીવીમાં જ્યારે રૂપાંતર કરવું હોય ત્યારે સબ્જેક્ટની જગ્યાએ કરીશું આપણે ઓબ્જેક્ટ. એવીમાં વાક્ય હોય ત્યારે સબ્જેક્ટ પ્રમાણે વિલ સેલ મૂકીએ, જ્યારે એને પીવીમાં રૂપાંતર કરીએ ત્યારે ઓબ્જેક્ટ પ્રમાણે વિલ અથવા સેલ મૂકીશું. પ્લસ બી, આપણે સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળની અંદર ટુબીના રૂપો મૂકતા હતા, જ્યારે ભવિષ્યકાળની અંદર એવા ટુબીના રૂપો કોઈ છે નહીં એટલે બી પોતે આવશે, પ્લસ V3 આવશે, પ્લસ બાય, પ્લસ સબ્જેક્ટને મૂકીશું, પ્લસ અન્ય શબ્દો. તો આ રીતે વિધાન વાક્યને એવીમાંથી પીવીમાં રૂપાંતર કરીએ ત્યારે એની રચના થાય. ઉદાહરણ આપણે જોઈએ કે આઈ વિલ ફિનિશ ધ જોબ. તો અહીંયા ધ જોબ એ કર્મ છે, આઈ એ કરતા છે, વિલ અને ફિનિશ એ V1 છે, બરોબર. તો ધ જોબને આગળ લઈ જઈશું એટલે કે કર્તાના સ્થાને લઈ જઈશું. ધ જોબ એની સાથે આવશે વિલ, બી મૂકીશું, ફિનિશનું V3નું રૂપ એટલે કે ભૂતકૃદંત ફિનિશ્ડ કરીશું, બાય આઈની જગ્યાએ આવશે મી, એટલે કે આઈનું આપણે કરીશું મી. કારણ કે કર્તા જ્યારે કર્મના સ્થાને જાય ત્યારે કર્મ વિભક્તિ બને, એ જ રીતે કર્મ જ્યારે કર્તાના સ્થાને આવે ત્યારે એ કર્મ તરીકે કર્તા વિભક્ત કર્મ વિભક્તિ હોય તો એ કર્તા વિભક્તિ બને છે. She will solve the problems tomorrow. તો the problem એ થશે કર્મ. શું સોલ્વ કરે છે? તો પ્રોબ્લેમ, મુશ્કેલીઓ. તો the problem એ કર્મ થશે, એને જશે આપણે કર્તાના સ્થાને. તો the problem એની સાથે આવશે will, પછી be ફરજિયાત મૂકી દેવાનું, finished by સીનું થશે her અને tomorrow. I shall buy a new pen next Sunday. તો શું ખરીદે છે? તો a pen. તો a pen એ કર્મ છે, કર્તાના સ્થાને જશે. I હતો તો એની સાથે sell હતું, અહીંયા a pen એ ત્રીજો પુરુષ થશે એટલે એની સાથે will મૂક્યું. B, buy નું ભૂતકૃદંત bought, buy I કરતા તરીકે કર્મના સ્થાને ગયું તો એનું me થયું અને next Sunday. હવે એને આપણે નકાર વાક્યની વાત કરીએ. તો નકાર વાક્યમાં નોટનો ઉપયોગ કરીશું સીધું, કે એની એવીની રચના થશે સબ્જેક્ટ પ્લસ વિલ અથવા શેલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો. એ જ રીતે એને પીવીમાં રૂપાંતર કરીશું તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્તાના સ્થાને જશે, પ્લસ વિલ સેલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો. એટલે કે વિલ અથવા સેલ અને બીની વચ્ચે એવી પીવીની રચના હોય તો એ બેની વચ્ચે નોટ આવશે, જ્યારે એવીની રચના હશે તો વિલ અને ક્રિયાપદની વચ્ચે નોટ આવશે. તો ઉદાહરણ જોઈએ. શી વિલ નોટ બાય અ ન્યુ સારી. તો શું નથી ખરીદતી? તો અ ન્યુ સારી એ કર્મ થયું. તો અ ન્યુ સારી વિલ નોટ બી બોટ બાય હર, સીનું કરીશું હર. ધે વિલ નોટ પ્લે ક્રિકેટ નેક્સ્ટ ડે. તો શું નહીં રમે? તો ક્રિકેટ એ કર્મ છે તો એ કર્તાના સ્થાને જશે. ક્રિકેટ વિલ નોટ બી પ્લેનું થશે પ્લેડ, બાય ધેનું થશે ધેમ, નેક્સ્ટ ડે.
ही विल नॉट फिनिश दिस बुक, तो दिस बुक विल नॉट बी फिनिश्ड बाय हिम, ही नु करियो आपणे हिम। प्रश्नार्थ वाक्य જોઈએ તો આમાં પણ આપણે ત્રણ પ્રકારે જોઈશું, પહેલા ઇન્ટરોગેટિવ એટલે કે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્ન વાક્ય, પછી WH વર્ડ્સ અને પછી હુ વાળી રચનાની વાત કરીશું। તો એવીની વાત કરીએ એટલે કે એક્ટિવ વોઇસમાં કેવી રચના હોય, તો વિલ શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો, એ આ પ્રશ્નાર્થ વાક્યની રચના થઈ। તો એને પીવીમાં આપણે જોઈશું તો વિલ શેલ પ્લસ સબ્જેક્ટની જગ્યાએ આવશે ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ વી થ્રી, વી વન ની જગ્યાએ આવશે બી પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટની જગ્યાએ આવશે બાય પ્લસ સબ્જેક્ટ અને અન્ય શબ્દો। તો વિલ યુ રીડ ધીસ સ્ટોરી બુક, તો શું રીડ કરે છે, તો ધીસ સ્ટોરી બુક, તો એ કર્મ થશે। તો વિલ સ્ટોરી બુક એક વચન છે એટલે એની સાથે વિલ જ આવશે, તો વિલ ધીસ સ્ટોરી બુક બી રીડ, રીડ રીડ નું રીડ થશે બાય યુ, સ્પેલિંગ એક સરખું થાય છે માત્ર ઉચ્ચારમાં ફરક પડશે। વિલ સી ફિનિશ હર હોમવર્ક, તો શું પૂર્ણ કરે છે, તો હર હોમવર્ક એ કર્મ થયું, તો વિલ હર હોમવર્ક બી ફિનિશ્ડ બાય હર, સી છે માટે આપણે એનું શું કરીશું હર। વિલ ધે પ્લે વિડીયો ગેમ ટુમોરો, તો વિડીયો ગેમ એક વચન છે એટલે એની સાથે વિલ આવશે, વિલ વિડીયો ગેમ બી પ્લેડ બાય ધે નું કરીશું ધેમ ટુમોરો, આ પહેલી પ્રશ્નાર્થ વાક્યની રચના થઈ। બીજા પ્રકારની પ્રશ્નાર્થ વાક્યની રચના જોઈએ તો WH વર્ડ્સ પ્લસ વિલ સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો, પીવીમાં રૂપાંતર કરવું હોય તો WH વર્ડ્સ પ્લસ વિલ સેલ એમના એમ જ આવશે, માત્ર સબ્જેક્ટની જગ્યાએ થઈ જશે ઓબ્જેક્ટ, વી વન ની જગ્યાએ થશે બી પ્લસ વી થ્રી અને ઓબ્જેક્ટની જગ્યાએ થશે બાય પ્લસ સબ્જેક્ટ અને અન્ય શબ્દો। તો વાય વિલ યુ ઈટ પાણીપુરી, તો વાય વિલ અહીંયા શું ઈટ કરશે, તો પાણીપુરી, તો વાય વિલ પાણીપુરી બી ઈટન બાય યુ। બીજું ઉદાહરણ જોઈએ, વેન વિલ સી ટીચ ઇંગ્લિશ, તો વેન વિલ એમના એમ આવશે ઇંગ્લિશ બી ટોટ બાય હર, આગળનું તો એમના એમ જ મૂકવાનું, પાછળનું વાક્ય સી ટીચ ઇંગ્લિશ તો સાદો વર્તમાન કાળ જેવું જ વાક્ય થઈ જાય, એને તમારે માત્ર ટીચનું થશે બી ટોટ થશે। વોટ વિલ હી ડુ ટુમોરો, તો વોટ વિલ એમના એમ જ આવશે, આપણે ફેરફાર કરવાનો છે હી ડુ ટુમોરો માં, તો અહીંયા આપેલું નથી કર્મ માટે થશે સીધું ડુ નું કરીશું બી ડન બાય હી નું કરીશું બાય હિમ અને ટુમોરો। એ જ રીતે હુની રચના જોઈએ આપણે, તો હુ વિલ અથવા સેલ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો, હુ ની જગ્યાએ અહીંયા થઈ જશે સીધું બાય હુમ પ્લસ વિલ સેલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ વી થ્રી અને અન્ય શબ્દો, તો હુ વિલ ફિનિશ ધીસ વર્ક ટુમોરો, તો હુ ની જગ્યાએ કરીશું બાય હુમ, ધીસ વર્ક છે એટલે એની સાથે વિલ આવશે એટલે વિલ ધીસ વર્ક ફિનિશ ની જગ્યાએ કરીશું બી ફિનિશ્ડ અને ટુમોરો। હુ વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ મંથ, તો હુ ની જગ્યાએ કરીશું બાય હુમ, ક્રિકેટ છે એટલે વિલ જ આવશે, વિલ ક્રિકેટ પ્લે નું થશે બી પ્લેડ અને નેક્સ્ટ મંથ। હુ વિલ ટેલ ધ સ્ટોરી, તો બાય હુમ પછી વિલ અને ધ સ્ટોરી અને ટેલ નું થશે બી ટોલ્ડ। તો આ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળની અંદર વાક્ય હોય તો એનું આ રીતે આપણે પેલામાં ટુ બી ના રૂપો ઇઝ એમ આર વર્તમાન કાળમાં ભૂતકાળમાં વોઝ વેર મૂકતા હતા, અહીંયા બી ના રૂપો નથી તો વિલ અને સેલ પ્લસ બી મૂકીશું, તો આ રીતે આપણે એને એવીમાંથી પીવીમાં રૂપાંતર કરી શકીએ। હવે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે વપરાય છે,
તો તમને ટેન્સ આવડતો હોય તો એની રચના આવડે, તો એની વિધાન વાક્યની રચના એવી નહીં થશે, સબ્જેક્ટ પ્લસ ટુ બી ના રૂપો, ઇઝ એમ આર પ્લસ વી ફોર. વી ફોર એટલે તરત તમને આવડવું જોઈએ કે વી ફોર એટલે આઈએનજી વાળું ક્રિયાપદ, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો. એની પીવી ની રચના કરીએ તો ઓબ્જેક્ટ ને લઈ જઈશું સબ્જેક્ટ ની જગ્યાએ, ઇઝ એમ આર પેલામાં એવી માં સબ્જેક્ટ પ્રમાણે ઇઝ એમ આર આવે, અહીંયા પીવી માં ઓબ્જેક્ટ પ્રમાણે તમારે ઇઝ એમ આર મૂકવું પડે. બીંગ થશે, બી નું આઈએનજી એને લાગશે, બીંગ કરીશું પ્લસ વી થ્રી થશે, એટલે કે વી ફોર ની જગ્યાએ આપણે મૂકવું પડે બીંગ પ્લસ વી થ્રી, પ્લસ બાય ઓબ્જેક્ટ ની જગ્યાએ આવશે સબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો. તો એક્ઝામ્પલ જોઈએ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ, તો શું શીખવીએ છીએ, તો ઇંગ્લિશ એ કર્મ થયું, તો ઇંગ્લિશ જુઓ આઈ હતો કરતા તરીકે એટલે એની સાથે એમ વપરાયો હતો, અહીંયા કર્તાના સ્થાને કર્મ ઇંગ્લિશ આવે છે એટલે એની સાથે ઈજ વપરાયું. ઇંગ્લિશ ઇઝ બીંગ, બીંગ મૂકી દેવાનું, ટીચિંગ એટલે ટીચ થયું, આઈએનજી કાઢી નાખો એટલે ટીચ થાય, ટીચનું ભૂતકૃદન ટોટ, બાય આઈ ની જગ્યાએ મી ઇન ધ સ્કૂલ. યુ આર મેકિંગ અ કેક, તો અ કેક ઇઝ યુની સાથે આર આવ્યો, અ કેક ની સાથે ઇઝ આવશે, તો અ કેક ઇઝ બીંગ મેક એનું ભૂતકૃદન થશે મેડ બાય યુ. ધ શોપકીપર ઇઝ સેલિંગ ટોઈસ, તો શોપકીપર છે તો એની સાથે ઇઝ આવ્યું, પણ ટોઈસ બહુવચન છે તો એની સાથે આર આવશે, તો ટોઈસ આર બીંગ સેલ નું ભૂતકૃદન થશે સોલ્ડ બાય ધ શોપકીપર. તો આ રીતે ચાલુ વર્તમાન કાળનું વિધાન વાક્ય હોય તો આપણે એવી માંથી પીવી માં રૂપાંતર કરી શકીએ. નકાર હોય તો શું ફેરફાર થાય, તો નકારની એક્ટિવ વોઇસ ની રચના આપણે જોઈએ, સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ નોટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો, એટલે કે ઇઝ એમ આર અને વી ફોર આઈએનજી વાળા ક્રિયાપદની વચ્ચે નોટ મૂકીશું. પીવી ની અંદર આપણે જોઈએ તો સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ આવશે, પ્લસ ઇઝ એમ આર આવશે, પ્લસ નોટ પ્લસ બીંગ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો, એટલે કે વિધાન વાક્યમાં એટલો ફેરફાર થાય કે એવી ની અંદર વી ઇઝ એમ આર અને વી ફોર ની વચ્ચે નોટ આવશે, જ્યારે પીવી માં ઇઝ એમ આર અને બીંગ ની વચ્ચે નોટ આપણે મૂકવું પડે તો એ નકાર બને. તો આઈ એમ નોટ ઇટિંગ એન એપલ નાઉ, તો શું ખાવ છો, તો એન એપલ, તો એન એપલ ઇઝ આઈ તો એટલે એમ થયું, અહીંયા એન એપલ છે એટલે ઇઝ થયું, નોટ બીંગ ઇટનું થશે ઇટન, બાય આઈ નું થયું મી નાઉ. ધ સ્ટુડન્ટ્સ આર નોટ પ્લેઇંગ ફૂટબોલ, સ્ટુડન્ટ છે એટલે આર આવ્યું, પણ અહીંયા કર્મ છે ફૂટબોલ એટલે એક વચન થશે એટલે એની સાથે ઇઝ આવશે, તો ફૂટબોલ ઇઝ નોટ બીંગ પ્લેડ બાય ધ સ્ટુડન્ટ. સી ઇઝ નોટ ઓપનિંગ ધ ડોર, તો ધ ડોર ઇઝ નોટ બીંગ ઓપન બાય હર. તો એ રીતે જ આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ, તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ઇઝ એમ આર ક્યાં જતું રહેશે, આગળ, પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો. પીવીમાં જ્યારે રૂપાંતર કરીએ ત્યારે ઇઝ એમ આર આવશે જ, પણ એવીમાં ઇઝ એમ આર સબ્જેક્ટ પ્રમાણે આવતું હતું, પીવીમાં ઇઝ એમ આર ઓબ્જેક્ટ પ્રમાણે આવશે, કારણ કે સબ્જેક્ટ ની જગ્યાએ થઈ જશે ઓબ્જેક્ટ, વી ફોર ની જગ્યાએ થશે બીંગ પ્લસ વી થ્રી, અને ઓબ્જેક્ટ ની જગ્યાએ થશે બાય પ્લસ સબ્જેક્ટ અને અન્ય શબ્દો. તેનું ઉદાહરણ જોઈએ, આર યુ આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ નાઉ, તો ધ ક્વેશ્ચન્સ આવ્યું એટલે આર આવશે એની સાથે, તો આર ધ ક્વેશ્ચન્સ બીંગ આન્સરિંગ નું જગ્યાએ થશે આન્સર્ડ બાય યુ નાઉ. બીજું ઉદાહરણ જોઈએ, આર યુ ચેકિંગ માય નોટબુક, તો નોટબુક છે માય નોટબુક એટલે ઇઝ આવશે, ઇઝ માય નોટબુક બીંગ ચેક્ડ બાય યુ, ઇઝ હી રાઇટિંગ અ નોવેલ નાઉ, તો નોવેલ છે તો ઇઝ જ આવશે, ઇઝ અ નોવેલ બીંગ રાઇટ નું થશે રિટર્ન, બાય હી નું થશે હિમ, અને નાઉ નું નાઉ રહેશે. એ જ રીતે બીજો પ્રશ્ન વાક્ય જોઈએ, તો ડબલ્યુ એચ વર્ડ્સ
प्लस इज एम आर आवशे, प्लस सब्जेक्ट प्लस वी फोर प्लस ऑब्जेक्ट प्लस अन्य शब्दों। एने ज्यारे पीवी में रूपांतर करवू होय त्यारे डब्ल्यू एच वर्ड्स एमना एम ज रहेशे। इज एम आर आवशे पेलामां सब्जेक्ट प्रमाणे आवशे, आमां ऑब्जेक्ट प्रमाणे आवशे। सब्जेक्ट नी जग्याए ऑब्जेक्ट आवी जशे, वी फोर नी जग्याए बीइंग प्लस वी थ्री थई जशे, ऑब्जेक्ट नी जग्याए बाय प्लस सब्जेक्ट आवशे अने अन्य शब्दों। तो वेर इज ही पुटिंग हिज कैमेरा, तो अहीं हिज कैमेरा एक कर्म छे। तो वेर इज हिज कैमेरा બીંગ પુટ નું પુટ જ થશે બાય હિમ, કારણ કે પુટ ના ત્રણેય રૂપો સરખા થાય છે પુટ પુટ પુટ। વાય આર યુ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, તો વાય પ્લાન્ટ્સ બહુવચન છે એટલે આર જ આવશે। વાય આર ધ પ્લાન્ટ્સ બીંગ વોટર્ડ બાય યુ। વોટ ઇઝ શી ડુઈંગ એટ પ્રેઝન્ટ, તો વોટ ઇઝ અહીંયા કર્મ નથી, તો વોટ ઇઝ સીધું પછી તરત ઇઝ પછી કર્મ નહીં આવે, કારણ કે કર્મ આપેલું નથી વાક્યમાં, તો સીધું જ આવશે બીંગ, ડુનું થશે ડન, બાય સીનું થશે હર એટ પ્રેઝન્ટ। હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, તો હુ, તો હુ પ્લસ ઇઝ એમ આર પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો। તો એને પીવીમાં કરીશું તો હુની જગ્યાએ બાય હુમ કરીશું, ઇઝ એમ આર કરીશું પ્લસ ઓબ્જેક્ટ આવશે, પછી વી ફોર ની જગ્યાએ બીંગ પ્લસ વી થ્રી આવશે અને અન્ય શબ્દો। તો હુ ઇઝ ટીચિંગ યુ નાઉ, તો બાય હુમ આર યુ બીઈંગ ટોટ નાઉ, યુ છે એટલે આર કરીશું આપણે। હુ ઇઝ સર્વિંગ બ્રેકફાસ્ટ નાઉ, તો બ્રેકફાસ્ટ છે એટલે ઇઝ આવશે, હુની જગ્યાએ બાય હુમ ઇઝ બ્રેકફાસ્ટ બીઈંગ સર્વનું થશે સર્વડ નાઉ। હુ ઇઝ પાર્કિંગ યોર સ્કૂટર, તો બાય હુમ ઇઝ યોર સ્કૂટર બીંગ પાર્કડ। તો આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળના વાક્યોને એવીમાંથી પીવીમાં રૂપાંતર કરી શકીએ। હવે જોઈએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળના વાક્યોને આપણે કેવી રીતે કરી શકીએ। તો માત્ર એક જ વસ્તુનો ફેરફાર થશે કે જે આપણે ઇઝ એમ આર મૂકતા હતા ત્યાં આવશે વોઝ અને વેર। તો એવીની રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો, પીવીમાં ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો। એટલે કે ભૂતકાળ હોય તો વોઝ વેર આપેલું હશે, વર્તમાન કાળ હોય તો ઇઝ એમ આર આપેલું હોય। તો આઈ વોઝ ટીચિંગ માય લેસન, તો માય લેસન્સ વેર બીઈંગ ટોટ બાય મી। She was writing a report. The report was being written by her. They were making toys. The toys were being made by them. તો આ રીતે વિધાન વાક્યને આપણે રૂપાંતર કરી શકીએ. તો નકાર વાક્ય જોઈએ. તો નકાર વાક્યની અંદર subject plus was were plus not plus V4 plus object plus અન્ય શબ્દો. તેને પીવીમાં રૂપાંતર કરીએ તો ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ બીઈંગ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો। તો એનું ઉદાહરણ જોઈએ, આઈ વોઝ નોટ ઇટિંગ પાણીપુરી ધેર, તો પાણીપુરી વોઝ નોટ બીઈંગ ઇટન ધેર બાય મી। ધ પ્યુન વોઝ નોટ ક્લીનિંગ ધીસ રૂમ, તો ધીસ રૂમ વોઝ નોટ બીઈંગ ક્લીન બાય ધ પ્યુન। I was not reading a book when the guest came. The book was not being read by me when the guest came. હવે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર ઇન્ટ્રોગેટિવમાં વોઝ વેરને આગળ લઈ જઈશું, પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો. તો પીવીની અંદર વોઝ વેર પ્લસ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ પ્લસ બીઈંગ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો. તો ઉદાહરણ જોઈએ, વોઝ શી ડ્રોઈંગ અ પિક્ચર ધેન, તો વોઝ અ પિક્ચર બીઈંગ ડ્રોન બાય હર ધેન. વોઝ શી કુકિંગ અ સ્વીટ ડીશ એટ ધેટ ટાઈમ, તો વોઝ અ સ્વીટ ડીશ બીઈંગ કુકડ બાય હર એટ ધેટ ટાઈમ. વેર ધે પ્લેઇંગ અ ક્રિકેટ એટ ધેટ ટાઈમ, તો અહીંયા ધે છે એટલે વેર વપરાયું, પણ અહીંયા ક્રિકેટ છે એટલે વોઝ કરીશું. વોઝ અ ક્રિકેટ બીઈંગ
played by them at that time. હવે એનો બીજો પ્રકાર જોઈએ તો WH words was where subject V for object plus અન્ય શબ્દો. PV માં પણ રૂપાંતર કરતી વખતે WH words plus was where plus object plus being plus V3 plus by plus subject અને અન્ય શબ્દો. તેનો એક્ઝામ્પલ જોઈએ કે what were you doing at 8 o'clock? તો what was being, કારણ કે કર્મ નથી આપેલું, being done by you at 8 o'clock. Why was your father scolding you at that time? અહીંયા યુ છે, પણ યુ કર્મ છે, એ કર્તાના સ્થાને જશે તો પણ યુ જ રહેશે. તો why were you being scolded by your father that time? When were you teaching English? To when was? You હતું એટલે where હતું, અહીંયા ઇંગ્લિશ આવશે માટે was થયું. તો when was English being taught by you? એનો ત્રીજો પ્રકાર જોઈએ તો who was where plus V for plus object plus અન્ય શબ્દો. PV માં હું ની જગ્યાએ કરીશું by whom plus was where plus object plus being plus V3 plus અન્ય શબ્દો. તો who was writing a score of the batsman? તો by whom was the score of the batsman being written? Who was helping her at that time? તો her છે એટલે સી થઈ જશે. જો her એ કર્મ વિભક્તિ છે, એ કર્તાના સ્થાને જશે તો સી થશે. તો by whom was she being helped at that time? Who was moving the machine at that time? તો by whom was the machine being moved at that time? તો આ રીતે આ વિડીયોની અંદર આપણે ત્રણ ટેન્સની વાત કરી. તો એ ત્રણેય ટેન્સોના અહીંયા કેટલાક વાક્યો મેં તમને હોમવર્કની અંદર આપેલા છે. તો એ વાક્યોને તમારે એવીમાંથી પીવીમાં રૂપાંતર કરવાના રહેશે. તો આ 15 વાક્યોને તમારે એવીમાંથી પીવીની અંદર રૂપાંતર કરવાના રહેશે. આ 10, 11, 12, 13, 14 અને 15. થેન્ક યુ.